हेलो फ्रेंड्स, माय नेम इज़ देसा हेतल, अश्वमेघ विद्यालय केल्लापाड़ी, स्टैंडर्ड 9, सब्जेक्ट इंग्लिश। तो विद्यार्थी मित्रों, अपने आगा लेक्चर में चैप्टर 6 जो हतु, आज अपने एनी एक्सरसाइज जोईशुं। V1 फ्रेम अ सेंटेंस यूजिंग ऑल द वर्ड्स इन ईच ग्रुप्स। नीचे जे वर्ड्स आप्या छे, नीचे जे वर्ड्स आप्या छे एना आधारे तमारे शुं करवानुं छे विद्यार्थी मित्रों, ए वर्ड्सनो उपयोग करीने सेंटेंस बनावाना छे। हवे एनी अंदर जे पण एक्सरसाइज तमने नोटबुक्सनी अंदर लखवानी छे ए एक्टिविटी हूँ टीक करावीश, अने PDFમાં જે એક્ટિવિટી મોકલીશ એ જ એક્ટિવિટી તમારે ઇંગ્લિશ નોટબુકમાં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ છે એનજીએચ ડેશ લુક એટ ડેશ સ્પેલ ડેશ માય ટીચર। જે વર્ડ્સ આપ્યા છે એ ટી વર્ડ્સ વડે તમારે વાક્ય બનાવવાનું છે। તો વાક્ય શું બનશે? માય ટીચર લુકડ એટ મી સો સ્ટ્રિક્ટલી ધેટ આઈ બીકેમ એનજીએચ એન્ડ આઈ માય ફેસ બીકેમ પેલ। મતલબમાં કહેવાનો અર્થ એટલો જ થયો કે જે વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સને તમારે વાક્યની અંદર પ્રયોગ કરવાના છે। જેવી રીતે તમે ગુજરાતીમાં રૂઢિ પ્રયોગ જે અર્થ આપ્યો છે એને તમે વાક્યની અંદર યુઝ કરો છો, એ જ રીતે આ વાક્યોને તમારે સેન્ટેન્સમાં લખવાના છે। ઓકે, ડિટરમાઇન સમર વેકેશન ડેશ પેન ડેશ મિસ્ટર અબ્બુ। તો આઈ વોઝ ડિટરમાઇન ટુ સ્પેન્ડ માય સમર વેકેશન એટ માઉન્ટ આબુ। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને એક્ઝામ્સની અંદર પૂછાય છે, પણ એક્ઝામ્સમાં તમને બે જ વર્ડ્સ આપવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, કેટલ ડેશ ટી, પાછળનો શબ્દ ગેસ સ્ટોવ આપવામાં આવશે નહીં, તમને ઓનલી કેટલ ડેશ ટી આપ્યું હશે અને તમને સેન્ટેન્સ બનાવવામાં કહેવામાં આવે તો શું લખશો? કે પ્લીઝ કીપ ધ ટી કેટલ। થયું વાક્ય નંબર 4, રન બેક ડેશ બેલ ડેશ ક્લાસરૂમ ડેશ સ્ટુડન્ટ્સ। વેન ધ બેલ રેંગ ધ સ્ટુડન્ટ્સ રન બેક ઇન ટુ ધ ક્લાસરૂમ। બેર ડેશ સન ડેશ રોડ ડેશ વોક ધ પુઅર મેન વોક્ડ ઓન ધ રોડ ઇન ધ હોટ સન વિથ બેર ફીટ। આ એક્ટિવિટીઝ તમારે નોટબુક્સની અંદર નોંધ કરવાની છે, બટ આની PDF હું તમને સેન્ડ કરી દઈશ। ઓકે, V2 ફ્રોમ વર્ડ્સ બાય રીઅરેન્જિંગ ધ લેટર્સ ઇન અ કરેક્ટ ઓર્ડર ધ મિડલ કોલમ ગીવ્સ સમ ક્લ્યુઝ લાસ્ટ વન અ સ્મોલ શોપ સ્ટોલ આપ્યું છે। વાક્ય શું કીધું છે કે વર્ડ્સ આપ્યા છે જે એ વર્ડ્સ ઉલટા વર્ડ્સ આપ્યા છે એને સીધા કરવાના છે। તો સેકન્ડ શું આવશે? બ્લર। 3 જર્ની, સીધો જ વર્ડ છે અહીં આપ્યો। નંબર 3 PUMISLE, તો શું થશે? ઇમ્પ્લસ। નંબર 4 OTNEIC, શું થશે? નોટિસ। ACLNG મીન્સ ક્લેંગ। PAIMTNIT, તો શું થશે? ઇમ્પેશન્ટ। V3 રાઇટ એપ્રોપ્રિએટ મેચ ધ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ ફ્રેઝ એન્ડ ડાઉન ફૂટબોર્ડ ધ ડાર્ક ધ એન્જિન ધ ટ્રેન ધ હોસ્પિટલ ધ જંગલ એન્ડ ધ બેલ। ફર્સ્ટ ક્લેંગિંગ ઓફ, શું આવશે ફર્સ્ટ બ્લેન્કમાં? ધ બેલ। સેકન્ડ બોર્ડર ઓફ, તો શું આવશે સેકન્ડમાં? ધ જંગલ। નંબર 3 ગેટ ઓફ, તો શું આવશે? ધ હોસ્પિટલ। નંબર 5 વેનિસિંગ, વેનિસિંગ, તો શું આવશે? ધ ડાર્ક। નંબર 7 સ્ટેપ્ડ, તો શું આવશે? ધ ફૂટપાથ।
border of, तो शू आवशे द जंगल, रस्ट टू द हॉस्पिटल, हिसिंग ऑफ द एंजिन अने लास्ट वन लुक्ड अप तो एंड डाउन। हवे वी फोर मैच द वर्ड्स विथ द एक्सप्रेशंस, नीचे जे फेस आप्या छे ए फेस अलग अलग एक्सप्रेशन बतावे छे, तो क्यों फेस शू बतावे छे ए विद्यार्थी मित्रों तमारे लखवानुं छे। जो मैच द वर्ड्स विथ द एक्सप्रेशंस, फर्स्ट वर्ड्स, तो फर्स्ट वर्ड्स में शू आवशे, एमेस्ड, एनिट, कन्फ्यूज्ड, डिस्गस्ट, इम्प्रेस्ड, एक्साइटेड, इंटरेस्टेड एंड शॉक्ड। अमेज, तो अमेज मीन्स के तमे विचारो, अमेज कि कंईक आपणे इमेजिन करी रहे। तो फर्स्ट वर्ड्स जे छे, फर्स्ट में शू आवशे, इम्प्रेस्ड, फर्स्ट फेस में। सेकंड जे शू छे, शॉक्ड। नंबर थ्री में इंटरेस्टेड। नंबर फोर कन्फ्यूज्ड। नंबर फाइव अमेज्ड। नंबर सिक्स एनिट एंड नंबर सेवन एक्साइटेड एंड लास्ट डिस्गस्ट। सी वन, रीड अ पिक्चर ऑफ द गर्ल सेलिंग बास्केट एंड राइट एटलीस्ट एट सेंटेंस अबाउट हर। नीचे जे स्त्री छे ए स्त्री शू करी रही छे, बास्केट वेची रही छे, तो एना नीचे जे वर्ड्स आप्या छे ए वर्ड्सनो यूज करीने आपणे केटला सेंटेंस बनावाना छे, एट स्टूडेंट एट सेंटेंस बनावाना छे। जो ए ओनली तमारा अंडरस्टेन्डिंग माटे छे जे हूँ तमने समझावुं छुं, बट नोटबुक्स ની અંદર લખવાના નથી। જો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ કે હર ક્લોથ્સ વેર ઓલ્ડ, કે તેણીના કપડાં કેવા હતા, જૂના હતા। સેકન્ડ સેન્ટેન્સ બનાવી શકીએ કે સી હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર્સ, કે જે તેણીએ તેના શોલ્ડર ખભા ઉપર શું નાખ્યું હતું, શોલ। હર ફીટ વેર બેર, એના પગ બેર ખુલ્લા હતા। સી વોઝ યંગ, તેણી જુવાન હતી। સી વોક્ડ ગ્રેસફુલી, તે મારી તરફ આકર્ષતાપૂર્વક ચાલી આવતી હતી। સી હેડ પેલ સ્કિન, પેલ સ્કિન એની સ્કિન કેવી હતી, ઝાંખી હતી। સી હેડ શાઇની બ્લેક હેર, એના ચમકદાર કાળા વાળ અને કાળી આંખો હતી। હર આઈઝ વેર લાઇવલી એન્ડ સર્ચિંગ, એની આંખો જાણે એવું લાગતું હતું કે મને કંઈક શોધી રહી છે। હવે સી ટુ જુઓ, ટ્રુ ફોલ્સ। ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ, પેલી છોકરી ઘણી બધી વસ્તુઓ વેચતી હતી, સેન્ટેન્સ શું થશે, ફોલ્સ। પણ સાચું સેન્ટેન્સ શું આવશે કે ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ, છોકરી શું વેચતી હતી, ઓનલી બાસ્કેટ। ધ રાઇટર મેટ ધ ગર્લ ટ્વાઇસ એટ ડિહોલી, શું કહે છે, જે લેખક છે એ છોકરીને ડિહોલી પર બે વખત મળે છે, સેન્ટેન્સ ટ્રુ। નંબર થ્રી, ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધ ગર્લ, ફોલ્સ, કારણ કે લેખક એને ટચ કરવામાં કંટ્રોલ એનો કાબુ ગુમાવી બેસે છે। નંબર ફોર, ધ રાઇટર વોચ ધ ગર્લ, લેખક છોકરીને જુએ છે, ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની, કે એની જે જર્ની છે એ દરમિયાન એના સપનામાં જુએ છે, સેન્ટેન્સ ફોલ્સ। આગળ નંબર ફાઈવ, ધ રાઇટર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધર સેકન્ડ મીટિંગ, સેન્ટેન્સ શું થશે, ફોલ્સ। એન્ડ લાસ્ટ વન, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ ડેઓલી એન્ડ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ ગર્લ, સેન્ટેન્સ ટ્રુ। હવે સી થ્રી જુઓ કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ રાઇટર્સ એટ્રેક્શન એન્ડ લવ ફોર ધ ગર્લ સેલિંગ બાસ્કેટ, પુટ ધ નંબર્સ, શું આપ્યું છે કે અહીં છોકરી જે બાસ્કેટ સેલિંગ કરે છે એ સેન્ટેન્સ આડા અવડા આપ્યા છે, તો એની અંદર આપણે
वर्ड्स लखवाना छे, तो फर्स्ट में शू आवशे, फोर आवशे, फर्स्ट में फाइव, वन, थ्री, टू, सॉरी सेवन, थ्री अने टू। ओके हवे आपणे आगळ जोईशुं सी फोर, फिल इन द ब्लैंक्स सिलेक्टिंग अप्रोप्रिएट वर्ड्स फ्रॉम द टेक्स्ट, कि पाठ ना आधारे नीचेनी ब्लैंक कम्प्लीट करो। द राइटर वॉज अबाउट, फर्स्ट ब्लैंक में शू आवशे, 18 इयर्स ऑफ एज, तो फर्स्ट ब्लैंक में शू आवशे 18। ही रेग्युलरली स्पेंट हिज समर वेकेशन विथ हिज ग्रांड मधर, हु, पछी शू आवशे लिव्ड, ही लेफ्ट फॉर देहरा अर्ली इन मे एंड रिटर्न लेट इन जुलाई। वंस वाइल ही वॉज ट्रैवलिंग बाय द नाइट ट्रेन एट डिओली, ही सो ए गर्ल सेलिंग बास्केट ऑन द प्लेटफॉर्म, सी हैड अ पेल स्किन एंड द राइटर सो ही गॉट द कंपार्टमेंट एंड actually he didn't want to buy any basket but he still bought one so that he touch her from some time, he wanted to run back to his couldn't as the train started, he run to touch to her compartment and he couldn't forget the face of the girl till the reach Dehradun। હવે સી ફાઈવની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન આન્સર આપ્યા છે, જે ક્વેશ્ચન આન્સર્સ હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ, કે અને જે તમારે નોટબુક્સની અંદર લખવાના છે, કે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન્સ, લેખક એનું સમર વેકેશન ક્યાં સ્પેન્ડ કરવા માગે છે, તો ક્યાં કરવા માંગતા હતા, કે ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ ઇન દેહરા। એ જ રીતે 9 ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ, કે જે તમારી ઇંગ્લિશની નોટબુક્સની અંદર લખવાના છે। નંબર 2 ક્વેશ્ચન્સ, હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કે જ્યારે લેખક એને ફર્સ્ટ ટાઈમ જુએ છે ત્યારે લેખકના મનમાં શું ફીલ થાય છે। નંબર 3, વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ, શું કહે છે, વોટ ફિલિંગ ધ ઓથર હેવ વાઇલ બાઇંગ અ બાસ્કેટ, કે જ્યારે લેખકે ટોપલી ખરીદી ત્યારે લેખકના મનમાં શું ફીલ થાય છે, કારણ કે લેખકને તો એના મનમાં એક કંઈક નવો જ અનુભવ થયો હતો, એટલે એના મનમાં જે શું ફીલ થાય છે। ઓકે તો એ વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન આન્સર છે એ તમને હું પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ, કે જે તમારે ઇંગ્લિશની નોટબુક્સમાં લખવાના છે। ઓકે હવે લેંગ્વેજ પ્રેક્ટિસ L1, કે જે તમારે કરવાની નથી। ઓકે હવે આગળ જોઈશું આપણે L2, રીડ ધ સેન્ટેન્સ એ એન્ડ બી કેરફુલ એન્ડ અન્ડરલાઇન ધ ડિફરન્સીસ। જુઓ અહીં એ અને બીમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે સેન્ટેન્સ આપ્યા છે, અને અન્ડરલાઇન જે કરેલા છે એ વર્ડ પુસ્તક ખાસ ધ્યાન આપો, કે ફર્સ્ટ એમાં જોઈશે આપણે કે હી સેડ આઈ એમ અલોન એટ હોમ ટુડે, જુઓ હી સેડ કે તેણે કહ્યું કે હું આજે ઘરે એકલો છું। ઓકે એન્ડ હી સેડ ધેટ હી વોઝ અલોન, અહીં એમ નીચે અન્ડરલાઇન દોરી છે, જ્યારે અહીં શું આવ્યું છે, વોઝ મતલબ શું થયો, સાદો વર્તમાનકાળ છે, અને અહીં શું થયું, સાદો ભૂતકાળ। સેકન્ડ સેન્ટેન્સ જુઓ કે હી સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ નાવ, અહીં ચાલુ વર્તમાનકાળ છે, તો અહીં શું થયે, સેકન્ડમાં ચાલુ ભૂતકાળ છે। એ જ રીતે 1/1, એકની અંદર શું આપ્યું છે,
આઈ વિઝિટેડ ભૂતકાળ છે તો સે આઝાઈ પણ ભૂતકાળ. વાક્યો શું થયા છે? ચેન્જ જે વાક્યમાં ડિફરન્સ છે, અન્ડરલાઈન કરેલા અન્ડરલાઈન કરેલા નીચે શબ્દ નીચે છે અન્ડરલાઈન્સ છે એ સમજો. ઓકે, હવે આગળ જોઈશું આપણે એલ થ્રી. રીડ ધ ટેક્સ્ટ ગીવન એલ ટુ એન્ડ રાઇટ ડાઉન ધ ચેન્જીસ મેડ ઇન બી ઇન ટુ ધ ટેબલ. આ વાક્ય એલ ટુ જે પ્રમાણે જોયું એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એલ થ્રીની અંદર કરવાનું છે. એલ થ્રીમાં એ જે ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, જુઓ કે આઈ એમ ટુડે. હવે જુઓ હી આઈ માટે શું છે, હી એમ માટે વોઝ અને ટુડે માટે ધેટ ડે. ઓકે, સેકન્ડ આઈ એમ લુકિંગ માય અને નાવ, તો શું લખશો તમે કે હી વોઝ લુકિંગ. હી વોઝ લુકિંગ અને નાવ માટે, નાવ અત્યારે, તો પછી માટે શું લખશો ધેન. ઓકે, આઈ વિઝિટેડ લાસ્ટ સન્ડે, તો આઈ વિઝિટેડ માટે શું લખશો, હી હેડ વિઝિટેડ. હી હેડ વિઝિટેડ અને લાસ્ટ સન્ડે માટે શું કરશો, ધ પ્રીવિયસ સન્ડે, ધ પ્રીવિયસ સન્ડે. ઓકે, હવે નંબર થ્રી, આઈ હેવ લિવડ એન્ડ હિયર, તો શું લખશો, આઈ હેવ લિવડ, તો શું આવશે, હી હેડ લિવડ અને હિયર, તો હિયર માટે શું લખશો, દેર. એન્ડ નંબર ફાઈવ, આઈ હેડ ફિનિશ્ડ, તો આઈ હેડ ફિનિશ માટે હી અને હિઝ. નંબર સિક્સ, આઈ વોઝ વોચિંગ, તો શું લખશો, હી હેડ બીન વોચિંગ. જેમ જેમ આગળ જતા જઈએ છીએ તેમ તેમ વિદ્યાર્થી મિત્રો ટેન્સીસ પણ ચેન્જ થતા જાય છે. ઓકે, હવે એલ ફોર જે છે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે, અને આની અંદર અત્યાર સુધીમાં મેં એલ થ્રી સુધી જે લખાવ્યું છે એની અંદર જે પણ એક્ટિવિટી લખવાની છે એ હું તમને પીડીએફ સાથે સેન્ડ કરીશ કે જે તમારી ઇંગ્લિશ નોટબુક્સની અંદર લખવાની છે, સાથે જ તમારી ગ્લોઝરી અને ઇંગ્લિશ મિનિંગ્સ પણ, ઇંગ્લિશ ટુ ગુજરાતી મિનિંગ્સ પણ લખવાના છે જે તમને હું પીડીએફ બનાવીને સેન્ડ કરીશ, જે તમારે ઇંગ્લિશની બુક્સમાં લખવાનું છે. ઓકે, નથી કે તમારી ઇંગ્લિશ ગ્રામરની નોટબુક્સમાં. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આ જે પણ મોકલું છું એ તમારે ઇંગ્લિશ નોટબુક્સની અંદર લખવાનું છે અને ગ્રામરના વિડીયો એ ગ્રામરની નોટબુક્સમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ.